એવરીવન, ગુડ મોર્નિંગ બાળકો. બાળકો, તમે ગણિતમાં, કલરવમાં, ઇંગ્લિશમાં તમે બધા વિડીયો જો છો ને, અને હોમવર્ક પણ કરો છો ને. હા, પણ બાળ મિત્રો, આજે આપણે હોમવર્ક નથી કરવાનું, આજે આપણે કંઈક નવું જાણવાનું છે. ચાલો મને કહેશો કે તમારી આજુબાજુ કયા પ્રાણીઓ દેખાય છે. હા, કોણ કહેશે? હા, તમે બોલો. હા, કૂતરો, બિલાડી, ગાય, ભેંસ, એ બધા પ્રાણીઓ જુઓ છો ને તમે? હા, તે કેવા પ્રાણી કહેવાય? પાળેલા પ્રાણી કહેવાય. કેમ એને પાળેલા પ્રાણી કહેવાય? હા, કારણ કે આપણે એને ખાવાનું આપીએ, પાણી આપીએ અને એની સાર સંભાળ લઈએ, એટલે એને પાળેલા પ્રાણી કહેવાય. હવે જો, વાઘ, સિંહ, વરુ, એ બધા કેવા પ્રાણી કહેવાય? જંગલી પ્રાણી કહેવાય. કેમ? તો જંગલમાં રહે તે જંગલી પ્રાણી કહેવાય. તો બાળ મિત્રો, આજે હું તમને એ જંગલમાં રહેતા એક પ્રાણીની વાર્તા કહેવાની છું. તમે સાંભળવા તૈયાર? તો ચાલો મારી સાથે. એક મોટું જંગલ હતું. જંગલમાં એક સાબર રહેતું હતું. બાળકો, તમે સાબર જોયું છે ને? હા, મોટા મોટા સિંગડા હોય ને, વાંકુડિયા વાંકુડિયા, એ સાબર રહેતું હતું. તો એ સાબર આખો દિવસ જંગલમાં ફરતું, મસ્ત મજા કરતું હતું. અને ભૂખ લાગે ત્યારે લીલું લીલું ઘાસ જંગલમાં હોય ને તે ખાય. તમને ભૂખ લાગે ત્યારે તમે ખાઓ છો ને ખાવાનું? હા, તો સાબર જ્યારે ભૂખ લાગે ત્યારે લીલું લીલું ઘાસ ખાતું હતું, કૂણી કૂણી કૂંપણો ખાતું હતું. અને જંગલમાં એક મોટી નદી હતી. જ્યારે સાબરને તરસ લાગે ને ત્યારે એ નદીનું પાણી પીતું હતું. તમને તરસ લાગે તો તમે પાણી પીયું છો ને તેવી રીતે, તો તેવી રીતે સાબર પણ પાણી પીતું હતું નદીનું. અને સાબર તો જંગલમાં આનંદથી રહેતું હતું, નાચતું, કૂદતું, ફરતું અને મજા કરતું આખો દિવસ. એક દિવસની વાત છે, ઉનાળાના દિવસો હતા, ખૂબ તાપ લાગે. અને શું થયું ખબર? તે દિવસે સાબરે બહુ બધું ખાધું હતું, એને બહુ ભૂખ લાગી હતી, એટલે એણે બરાબર પેટ ભરીને ખાવાનું ખાધું હતું, એટલે એને ખૂબ તરસ લાગી. અને એ નદીને પાણી પીવા માટે ગયો. અને ત્યાં જુઓ, નદીની અંદર એ જરાક આગળ ગયો અને નદીમાં પાણી પીવા લાગ્યો. પાણી પીતા પીતા એની નજર પાણીમાં પડી, તો પાણીમાં એનો પડછાયો એને દેખાયો. પાણીમાં તે પડછાયો જોઈ સાબર તો ખૂબ ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો, વાહ, કેટલું તંદુરસ્ત મારું શરીર છે અને આ મોઢું તો મારું કેટલું સરસ દેખાય છે પાણીમાં. એટલામાં સાબરની નજર એના સિંગડા ઉપર પડી. એ તો ફરી ખુશ થઈ ગયો અને બોલ્યું, કહેવા લાગ્યું કે વાહ, ભગવાને મને કેટલા રૂપાળા સિંગડા આપ્યા છે, એ કેવા વાંકુડિયા અને ભરાવદાર છે, અને આ માથા પર કેટલા સરસ શોભે છે.
જાણે રાજાનો મુંગટ હોય ને એ રીતે. તો એ વાંકા શિંગડા જોઈને સાબર કહે કે આવા શિંગડા તો કોઈ પ્રાણીને ન હોય, એટલા સરસ શિંગડા છે મને, હું ખૂબ જ ભાગ્યશાળી છું. અને આ મારા સરસ શિંગડાને કે આવા સરસ શિંગડા તો કોઈ પ્રાણીને પણ ન મળ્યા હોય. અને સાબર તો પોતાના શિંગડાના વખાણ કરવા લાગ્યો. એ જ વખતે એની નજર પાણીમાં એના પગ ઉપર પડી અને એ પગને જોતા એ તો નારાજ થઈ ગયો, દુખી થઈ ગયું અને બોલ્યું, અરે રે રે, આટલા બધા પાતરા પગ, એ કેવા કદરૂપા લાગે છે, કોઈને ન ગમે એવા પગ છે, એ શા કામના. અરે રે, ભગવાને મને આટલા સુંદર રૂપાળા શિંગડા આપ્યા, આટલું તંદુરસ્ત શરીર આપ્યું અને આ પગ આટલા બધા પાતરા કેમ આપ્યા હશે? મારા આ શિંગડા જોઈ મને ખૂબ ખુશી થાય છે, પણ આ પગ જોઈને મને ખૂબ શરમ આવે છે. આમ વિચારતું એ નદીમાંથી બહાર આવ્યો. સાબર આવો વિચાર કરતું હતું ત્યાં દૂરથી કૂતરાના ભસવાનો અવાજ સંભળાયો. એ અવાજો તો શિકારી કૂતરાના હતા. કાન દઈ ધ્યાનથી તેણે સાંભળ્યું અને એ તરફ નજર કરી તો એ જોતા જ એ ચોંકી ઉઠ્યો. અને એટલામાં તો શિકારી કૂતરા તો એના તરફ આવી ગયા અને સાબર તો કૂતરાને જોઈ અને જીવ બચાવવા માટે જંગલમાં દોડવા લાગ્યું. એના પગ પાતરા હતા પણ મજબૂત હતા. એ પગ સરસ ન હતા, સુંદર ન હતા, પરંતુ અત્યારે એ પગ એને દોડવામાં ખૂબ મદદ કરી રહ્યા હતા. સાબર તો દૂર દૂર સુધી દોડી ગયો અને એક કીચ ઝાડી પાસે આવીને ઊભું રહ્યું અને જોયું તો શિકારી કૂતરા ખૂબ જ દૂર હતા. એટલે સાબર તો દોડી દોડીને થાકી ગયું હતું ને, એટલે એ એક ઝાડી પાસે થાક ખાવા માટે ઊભું રહ્યું. એટલામાં તે જંગલની ઝાડીમાં બેઠું હતું ત્યાં તો દૂરથી જોયું તો ફરી કૂતરા એની નજીક આવતા દેખાયા અને સાબર જીવ બચાવવા માટે એ ત્યાંથી દોડવા માંડે છે. પણ જેવું દોડવાનું શરૂ કરે અને એના જે વાંકુડિયા શિંગડા હતા ને તે શિંગડા જાળીમાં ભરાઈ ગયા અને સાબરે એમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો. એના શિંગડા છે ને તે જાળીમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ શિંગડા તો નીકળ્યા જ નહીં. અને સાબર પાસે શિકારી કૂતરા આવી પહોંચ્યા અને એ કૂતરા એની પર તૂટી પડ્યા અને સાબરને મારવા માંડ્યા, એને બટકું ભરીને ખાવા માંડ્યા. અત્યારે સાબર વિચારે છે કે જે શિંગડાના મેં વખાણ કર્યા હતા એ શિંગડાએ મને ડગો દીધો અને જે પગની મેં નિંદા કરી હતી
જે પગ મને ગમતા ન હતા એ પગે મને દોડવામાં મદદ કરી. તો જોયું ને બાળ મિત્રો, તમને આ વાર્તા ગમી ને? બાળ મિત્રો, જોયું ને તમે સાબરની વાર્તા સાંભળીને મજા આવી ને? તો આવી જ મજા આપણે કરતા રહેશું. બાય.